શ્રાવણ મહિનામાં પણ તસ્કરો નથી સુધર્યા. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ભક્તો શિવાલયમાં ઉમટી રહ્યા છે, ત્યારે એક ચોર મહાદેવ મંદિરમાં ચોરી કરતા ઝડપાયો છે. અમદાવાદના ઇસનપુરમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાંથી ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થઈ ગયો. મંદિરમાં રહેલી દાનપેટી ઉચકીને બહાર આવતા સ્થાનિકોએ ચોરને ઝડપી પાડ્યો. મહત્વનું છે કે ઇસનપુર પોલીસ સ્ટેશનથી નજીવા અંતરે આવેલું છે આ મંદિર, છતાં ચોરે દાનપેટી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. ચોરીના પ્રયાસની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. દાહોદના ગોવિંદનગરમાં ધમધમતા શ્રાવણીય જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા. પોલીસની રેડ દરમિયાન 8 જુગારીઓ ઝડપાઈ ગયા છે. આ તમામ પાસેથી 7 મોબાઈલ ફોન સહિત 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે. બાતમીના આધારે પોલીસે રેડ પાડતા જુગારધામ ઝડપાયું હતું. વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં એક બાળકના અપહરણની આશંકાએ સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું અને બાળકના અપહરણના આરોપ મામલે એક યુવક અને યુવતીને ઝડપી પોલીસને સોંપાયા હતા. આથી પોલીસે પણ આ બંનેની અટકાયત કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. ભાગડાવાળા દાદિયા ફળિયા વિસ્તારમાં અંબાજી માતા મંદિર નજીક ગ્રાઉન્ડમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા, જ્યાં જઈ એક યુવક અને યુવતી ફૂટબોલ આપવાની લાલચ આપી અને 4 વર્ષના બાળકને તેમની સાથે લઈ રહ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ આ બંનેની હરકત અંગે શંકા જતા નાના બાળકને લઈ અને જઈ રહેલા આ યુવક અને યુવતીને અટકાવી પૂછપરછ કરતા લોકોનો શક વધી ગયો. આથી લોકોએ યુવક અને યુવતીને ઝડપી તાત્કાલિક પોલીસને જાણ કરી. ગોવાથી ગુજરાત આવી રહેલી ખાનગી બસમાંથી 26 લાખનો દારૂ ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મધ્યપ્રદેશથી ગુજરાત આવી રહેલી બસને છોટાઉદેપુરના રૂણવાર ઓવરબ્રિજ પર ઝડપી પાડી છે. લક્ઝરી બસના લગેજ બોક્સમાં બનાવાયેલા ચોરખાનામાંથી 26 લાખનો દારૂ ઝડપાયો. બસના ચાલક ગોપીલાલ ગ્યારી અને અન્ય એક કિસમ બિલાલ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠાના ડીસામાં મેલી વિદ્યાના નામે ચોંકાવનારી છેતરપિંડી. વશીકરણ અને મેલી વિદ્યાના નામે છેતરાતા શખ્સો ઝડપાયા છે. ડીસા શહેરની ખાનગી ઓરડીમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. 2 શખ્સની ડીસા પોલીસે અટકાયત કરી છે. એક વકીલને વશીકરણની છેતરપિંડીનો અહેસાસ થયો. ન્યૂઝપેપરમાં જાહેરાત વાંચી વકીલ ગયો હતો. મેલી વિદ્યા કરી મારવાના, લકવો કરવાના અને વશીકરણ કરવાના અલગ અલગ ભાવ બતાવ્યા. 100 રૂપિયા વકીલ પાસેથી એડવાન્સ પેટી લીધા, ફરી બીજા પૈસા લઈને આવવાનું કહી કામ કરવાની લાલચ આપી. ડીસા પોલીસ મથકે નોંધાઈ પોલીસ ફરિયાદ. સુરતના વરાછામાં સામાન્ય બાબતમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની કરી છે ધરપકડ. વિમલ, ડેનિશ અને ઉત્તમ નામના 3 આરોપીની ભાવનગરથી ધરપકડ કરાઈ છે. 15 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે બની હતી ઘટના. બાઇકને ઓવરટેક કરવા બાબતે જેનિશ ચૌહાણ નામના યુવકની હત્યા કરાઈ. આરોપીઓ હત્યા કરી ફરાર થયા. આ તરફ મહેસાણા અમદાવાદ હાઈવે વચ્ચે અકસ્માત સર્જાયો. ઉમાનગર પાસે ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં ગાડીમાં સવાર 3ને ઇજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાડીમાં સવાર મુસાફરો ઝુલાસણ ગામના હોવાની માહિતી છે. નંદાસણ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ભરૂચના વરેડિયા નજીક ટેન્કર ખાબકતા અફરાતફરી મચી ગઈ. વરેડિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાબક્યું. વડોદરાથી કેમિકલ ભરી અંકલેશ્વર જઈ રહેલું એક ટેન્કર વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ખાબકી ગયું હતું. ટેન્કર ખાબકતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ પાલેજ, નબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAIના કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો. ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું. મહત્વનું છે કે વરેડિયા નજીકથી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકડો હોવાને કારણે અવારનવાર અકસ્માતોની ઘટના જોવા મળે છે. બનાસકાંઠાથી સમાચાર. એગ્રો મિલ 3 દુર્ઘટનામાં મૃત્યુઆંક 3 થયો છે. પાલનપુરની જગાણા એગ્રો મિલમાં બન્યો હતો બનાવ. અમદાવાદમાં સારવારમાં વધુ 1 વ્યક્તિનું મોત. ઈસેદુ એગ્રો મિલ દુર્ઘટનામાં 3 લોકો દાઝ્યા હતા. અગાઉ 2 લોકોના મોત થઈ ચૂક્યા હતા. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ખુલ્લી હોવાથી લોકોમાં દૂષિત પાણીની ભીતિ સેવાઈ રહી છે. ટાંકીની છતનો સ્લેબ 2.5 વર્ષ પહેલા તૂટી ગયો હતો. હજુ સુધી તેનું સમારકામ થતા મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
ખુલ્લી ટાંકીમાં પડતા કચરાને કારણે લોકો છેલ્લા 2.5 વર્ષથી દૂષિત પાણી પી રહ્યા હોવાની ફરિયાદ છે. આ અંગે મેયરે અને સિટી એન્જિનિયરે જણાવ્યું કે હાલ કાળિયાબીડ પાણીની ટાંકીની સામે ₹4.5 કરોડના ખર્ચે નવી ટાંકી બનાવાઈ રહી છે, જેનું કામ આગામી દિવસોમાં જલ્દી પૂરું કરી દેવામાં આવશે. તો વિપક્ષે સમગ્ર મામલો સત્તાધીશો પર ગંભીર આરોપ સાથે ભ્રષ્ટાચારની વાત કરી. કાળિયાબીડની જે ઓવરહેડ ટાંકી છે એ 2.5 વર્ષ પહેલા તૂટી ગઈ. તૂટી ગયા બાદ 6 મહિને ધ્યાનમાં આવ્યું કે ભાઈ ટાંકી તૂટી ગઈ છે, પછી ડોમની જાહેરાત કરી, નવી ટાંકીની જાહેરાત કરી. ખરેખર ઈચ્છા શક્તિનો અભાવ હોય ને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યાં 4-5 લાખ માણસો એ ટાંકીમાંથી પાણી પીવે છે અને એ પાણી દૂષિત. ભાવનગરના આ સત્તાધીશો એમને દૂષિત પાણી પીવા મજબૂર કરી રહ્યા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. ના ના, એવું ના હોય. તરસમિયાથી રાઇઝિંગ મેન મારફત ફિલ્ટર કરેલું ક્લિયર વોટર પાણી એમાં લોડ થાય છે અને ત્યારબાદ જ એનું ત્યાંથી વિતરણ થાય છે. એટલે એવી કોઈ વાત નથી કે ભાઈ આમાં ડોળું પાણી હોય કે આ હોય તે હોય. પાણીની ટાંકી જર્જરિત એટલી બધી નથી, પણ ત્યાંથી જ તે પાણી એકદમ શુદ્ધ 75-1 લાખ માણસોને સપ્લાય કરવામાં આવે છે. બીજી ટાંકી બાજુમાં જ બની રહી છે અને તેનું કામ 50% પહોંચી ગયું છે. વધીને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ ટાંકી કાર્યરત થાય તેવી અમારી પૂરેપૂરી કોશિશ છે. અને હાલ લોકાયુક્ત વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર. સુરતમાં કામરેજ વિસ્તારમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ. અમદાવાદના અટકેશ્વર વિસ્તારમાં યુવકની હત્યા. શ્રાવણ મહિનાનો આજે 3જો સોમવાર, શિવ મંદિરોમાં ભક્તોની ભેટ. દર વર્ષે ગામના 100 ખર્ચે રસ્તો રિપેર કરી છે, પ્લસ ગામમાં કોઈ બીમારી નો કેસ હોય, દિલોરી નો કેસ હોય તો 108 ને રજૂઆત કરતા જેટલી વાર જામનગર થાય એટલી વાર આ 3 કિલોમીટર માં વાર લાગે છે. મુશ્કેલીઓ વેઠવી પડી છે. જે પ્રકારે રસ્તા પર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ટ્રેક્ટરની મદદથી રસ્તો છે તે રિપેર કરવામાં આવી રહ્યો છે. અહીં જેસીબી પણ બોલાવવામાં આવ્યું છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ગ્રામજનો ઉપસ્થિત થયા છે અને રસ્તાનું રિપેરિંગ કામ કર્યું છે. જે પ્રકારે સરકારી અધિકારીઓ અને નેતાઓ દ્વારા રસ્તા રિપેરિંગની કાર્યવાહી થતી હોય છે તેવી જ રીતે ગ્રામજનો એકત્ર થઈ અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો. હાલ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી રસ્તાઓના જે ખાડા છે તે ખાડા ભરવામાં આવી રહ્યા છે. જે પ્રકારની પરિસ્થિતિ છે, પરિસ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શું કહેશો કાકા, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે
અને કેવી તકલીફ પડે છે? આ 5 વર્ષથી આ તકલીફ બહુ છે. રાઘવજીભાઈ ને વારંવાર મેં રજૂઆત દીધી બરોબર, પણ કાંઈ પણ જવાબ નથી દેતા બરોબર. ઓમ સરકાર હારી પણ આવા ના અમારા કામ કરે તો બહુ જ સારું. આ રોડ ની જરૂર છે. અરવિંદભાઈ પટેલ એના 7 સહકારી ઘરના પૈસાથી નાખવા તૈયાર થયા છે. લ્યો ઘરના પૈસે અત્યારે જે પ્રકારે લોકો છે તે લોકો રોડ રસ્તાનું સમારકામ કરાવી રહ્યા છે. જે કામ સરકારને કરવું જોઈએ એ કામ હવે લોકો આગળ આવી રહ્યા છે. અરવિંદભાઈ નામના જે વ્યક્તિ છે એ વ્યક્તિએ સ્વખર્ચે આ રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે. ગ્રામજનોના સહયોગથી અત્યારે જાજ મહેનતને જિંદાબાદ કરી અને છેલ્લા ઘણા સમયથી જે રસ્તાની તકલીફ હતી એ તકલીફ દૂર કરવા માટે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. જામનગર રાજકોટ હાઈવે થી કંડલા તરફ જે જોડિયાનો હાઈવે છે જોડતા 20 ગામો જેટલાનો જે અતરિયાળ રસ્તો છે આ રસ્તો હાલ સમારકામ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારને પણ શરમ લાગે એ પ્રકારની પરિસ્થિતિમાં લોકોએ હવે કામગીરી કરવાનું આરંભ્યું છે. કેમેરામેન મનસુખ કામળિયાની સાથે કિંજલ કરસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળા તેમજ ભરૂચમાં 1400થી વધુ મિલકતો દર્શાવવામાં આવતા હિન્દુ સમાજના લોકોમાં રોષ ફેલાયો છે, જેને લઈ સનાતની હિન્દુ સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પિનાકીન રાજપૂત પ્રકાશ મોદીએ આઝાદી પહેલા 1913માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા સ્થાપના કરાઈ હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામ શાળાના નામે નોંધાયેલી છે, ત્યારે વકફની મિલકત વેબસાઇટ પર કેવી રીતે દર્શાવાઈ છે તે મોટો પ્રશ્ન છે. આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને ન મળ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ વકફના કાયદા હેઠળ મિલકતો પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. હિન્દુ અગ્રણી અને એડવોકેટ કૃણાલ પંડ્યાએ ભરૂચમાં વકફની 1400થી વધુ મિલકતો દર્શાવવા મુદ્દે વકફના કાયદાનો ગેરલાભ ઉઠાવાતો હોય તે નાબૂદ કરવાની માંગ કરી.